નારાયણભાઈ બાયણી મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ડાયાભાઈ કાલસારી ના ખેડૂત રઘુભાઈ નારાયણભાઈ મજૂરી કરવા ગયેલ અને રઘુભાઈની ખેતીની જમીનમાં વાડીમાં કૂવો પૂરવાનું કામ કરતા હોય ત્યારે ઉપરથી માટીની ભેગડ પડતા ડાયાભાઈ નીચે દબાઈ ગયેલ ત્યારે બાદ આજુબાજુ વાડીવાળાઓએ ઘટના સ્થળે પહોંચીને ડાયાભાઈને માટી નીચેથી કાઢતા ડાયાભાઈનું શરીર કોઈપણ જાતનું હલનચલન ન કરતું હોય એટલે કાલસારી સરપંચ બયાણી દ્વારા ડાયાભાઈને વિસાવદર સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ ગયેલ ત્યારે ફરજ પરના ડોક્ટર ગલચર દ્વારા મૃત જાહેર કરેલ મરણજના ડાહ્યાભાઈને બે દીકરા હોય તેમાં મોટો દીકરો ભાવેશ કાલસારીમાં જ મજૂરી કરીને પિતાને આર્થિક સહિયારો આપતો હોય અને નાનો દીકરો સંજય અમદાવાદ હીરા ઘસવાનું કામ કરતો હોય ત્યારે અચાનક પિતાના મૃત્યુના સમાચાર મળતા પરિવારમાં ગમગીનતા સવાઈ ગયેલ હોય અત્યારે તો વિસાવદર પોલીસ દ્વારા એડી ગુનો નોંધી દાખલ કરી વધુ તપાસ વિસાવદર પોલીસના હેડ કોન્સ્ટેબલ વિજય વીકમાં ચલાવી રહેલ છે હડિયા જેસ્ટેરી કેસુર